નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝના કૃષિલક્ષી કાર્યક્રમ કૃષિ યાત્રામાં આપનું સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે કૃષિ યાત્રા અંતર્ગત ચર્ચા કરવાના છીએ અતિવૃષ્ટિમાં ખેતી પાકોમાં કાળજી વિશે. તો ખેડૂત મિત્રો, રાજ્યના કેટલાક વિસ્તારોમાં અનરાધાર મેઘમહેર થવાના કારણે અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ ઊભી થવા પામી છે. ત્યારે હાલની પરિસ્થિતિમાં ખેડૂતોએ ખેતી પાકોમાં કેવા પ્રકારની કાળજી લેવી જોઈએ અને આગામી સમયમાં નફાકારક ખેતી કરવા માટે કેવા પ્રકારનું આયોજન કરવું જોઈએ તે વિશે આજે આપણે કૃષિ યાત્રા કાર્યક્રમ અંતર્ગત માહિતી અને માર્ગદર્શન મેળવીશું કૃષિ ક્રોપ સાયન્સ અમદાવાદના ડાયરેક્ટર MD માલવિયા પાસેથી. નમસ્કાર મહેશભાઈ, કૃષિ યાત્રા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. દર્શક મિત્રો, અતિવૃષ્ટિમાં ખેતી પાકોમાં કાળજી વિશે આપને મૂંઝવતા પ્રશ્નો ફોન કોલ દ્વારા આપ પૂછી શકો છો. તો મહેશભાઈ, સૌથી પહેલા આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ પહેલા, હાલમાં જે અતિવૃષ્ટિની ક્યાંક રાજ્યમાં ઘણી બધી જગ્યાએ અતિવૃષ્ટિ સર્જાય છે ત્યારે એવી કઈ સમસ્યાઓ છે કે જેના કારણે ખેડૂતોને હાલાકી પડતી હોય છે, ખેડૂતોને સૌથી વધારે નુકસાન હાલના જે સમયમાં હાલની જે સ્થિતિ છે ત્યારે કઈ જે તકલીફો પડતી હોય છે ખેડૂતોને? નમસ્કાર દર્શક મિત્રો, ખાસ કરીને જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ અત્યારે સાઉથ ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ ત્રણ જિલ્લા જેમાં વધારેમાં વધારે ઇફેક્ટ થયો હોય એવા ભાવનગર, જુનાગઢ અને અમરેલી ડિસ્ટ્રિક્ટને અસર વધારેમાં વધારે અતિવૃષ્ટિની થઈ છે. એ સિવાયના જે બધા ડિસ્ટ્રિક્ટ છે એની અંદર આમ જોવા જઈએ તો નોર્મલ વરસાદ છે કે જેથી કરીને ખેડૂતોને જરૂરિયાત મુજબનું જે વાવણી કરવાની છે એ વાવણી આરામથી કરી શકે એવી પરિસ્થિતિ છે. પણ જ્યાં અતિવૃષ્ટિવાળો એરિયા છે એવા એરિયાની અંદરથી સૌ પ્રથમ ખેડૂતોને ઘણી બધી મુશ્કેલી છે કે જે લોકોએ પહેલાં પાકની વાવણી કરી દીધી હતી એમના ઘણા બધા પાક આપણે ટીવીની અંદર અત્યારે ન્યૂઝમાં પણ જોતા જોઈએ છીએ કે પાક ટોટલી ધોવાઈ ગયો હોય, જ્યાં ઘણી જગ્યાએ નાળા નદીઓ તૂટી ગયા હોય, રોડ રસ્તાઓ તૂટી ગયા હોય અને એ પાણી બધું ખેતરમાં આવ્યું અને એના કારણે આખું ખેતરની પરિસ્થિતિ જ ટૂંકમાં રસ્તા જેવી બની ગઈ હોય. તો એવી જગ્યાએ આપણે ખાસ કરીને ખેડૂતોએ સૌ પ્રથમ તો જે જગ્યાએ વધારેમાં વધારે નુકસાન થયું છે, માટી ધોવાઈ ગઈ છે, એમાં થોડુંક ખરાડ થશે, મીન્સ કે આપણે થોડો વરસાદ રહેશે અને એમાં સાતી અથવા તો ટ્રેક્ટર બેક્ટર ચલાવી એમને પહેલાં ખેતી કરવી પડશે વ્યવસ્થિત રીતે અને ત્યાર પછી જ એની અંદર કોઈપણ નવા પાકની વાવણી થઈ શકે એમ છે. હા, એવું પણ થઈ શકે કે જ્યાં થોડો ઘણો ભાગ ખેતરનો જે સેઢાનો ભાગ કે એવો કોઈ ભાગ હોય ત્યાં વધારે ધોવાણ થયું, એ સિવાયના આખા ખેતરની અંદર પરિસ્થિતિ સારી હોય તો ખેડૂતોએ સૌ પ્રથમ તો એની અંદર સેઢાના એટલા ભાગને છોડી બાકીનો જે પાક છે એને વ્યવસ્થિત રીતે કાળજી લેવા માટે થોડી ઘણી ખરાડ થાય એટલે કે ટ્રેક્ટર કે સાતી ચાલતું હોય તો બળદથી પણ સાતી ચલાવી અને એક વખત એમાં માટી છે એને ઉખેડી અને વ્યવસ્થિત રીતે ભરભરું ખેતર બનાવવાની એને પ્રયત્ન કરવો જોઈએ કે જેથી કરીને એના પાક છે એને જે જરૂરી પોષક તત્વો અને એ બધી વસ્તુઓ છે એ એને એની અંદરથી મળી રહે ટૂંકમાં. અને લાંબા ટાઈમ સુધી પાકને જો તમે વ્યવસ્થિત રીતે માટી કરી હશે તો એ માટી પણ બધા દરેક છોડ જે ઓળ હોય અથવા તો હાર છે એને બંને બાજુ માટી ચડાવવી પડશે કારણ કે બધી માટીથી ધોવાઈ જવાથી એના મૂળ પણ ઘણી વખતે પાકના દેખાતા હોય છે, મગફળી છે કે કપાસ છે કે એવા બધા પાકમાં. તો આ પરિસ્થિતિની અંદર એને થોડી માટી પણ ચડાવવી પડશે એટલે સાતી ચલાવી અને વ્યવસ્થિત રીતે. ચલો, એક કોલર જોડાયા છે હળવદથી. ચમનભાઈ, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. આપની સમસ્યા શું છે? અમારે, હું અડોદ તાલુકામાંથી બોલું છું, અમારે બિલકુલ વરસાદ જ નથી, વાવણી પણ નથી થઈ હજી. આપનો પ્રશ્ન બતાવો. હેલો, એટલે બોલું છું ને, અમારે અત્યાર સુધી વાવણી જ નથી થઈ એટલે હવે પછીનું વાવેતર અમારે શું કરવું? હા, જમનભાઈ આપનો પ્રશ્ન ખૂબ જ સરસ છે. તો ખાસ કરીને જ્યાં વાવણી જ નથી થઈ એવી જગ્યાએ આપણે ઓલરેડી જે ગુજરાતનું જે વાવણીની સિઝન કહેવામાં આવે છે એ 15 જૂન કહેવામાં આવે છે અને 15 જૂનથી જેટલા આપણે લેટ થઈએ એ આપણું ટૂંકમાં મોડી વાવણી કહી શકાય. અને અત્યારની જે પરિસ્થિતિ છે આજની તારીખમાં આપણે ગણતરી કરીએ તો ઓછામાં ઓછા આપણે 1 મહિના જેટલા અત્યારે લેટ ચાલી રહ્યા છીએ વાવણીની અંદર. તો આવી પરિસ્થિતિની અંદર કપાસ અને મગફળી ન વાવતા હવે પછીના જે પાકો છે, ધારો કે તમે એરંડા છે,
અથવા તો કોઈ કઠોળ પાકો છે કે જે કઠોળ પાક 60-70 દિવસની અંદર પાકી જાય અને તમારે દિવાળીના ટાઈમે રવિ પાક પણ બીજો કંઈ તમે લઈ શકો, તો આ રીતે આપણે ગોઠવણ એવી કરવી જોઈએ કે જો તમારે બીજો રવિ પાક તરીકે લેવાની ગણતરી હોય કાંઈ તો તમે ટૂંકા દિવસોવાળા પાકોને વાવણી કરો, કે કઠોળ પાક છે, તલ છે, મગ છે, અડદ છે, એવી બધી વસ્તુઓ. જ્યારે જો તમને લાંબા પાક તરીકે તમારે પસંદગી કરવી તો તમે એરંડાનો પણ પાક લઈ શકો છો, કારણ કે એરંડાને પાક વાવવાનો ટાઈમ હવે થતો આવે છે. ટૂંકમાં 15 ઓગસ્ટની આજુબાજુ તમે એરંડા વાવો તો પણ એ રાઈટ ટાઈમ ગણી શકાય ટૂંકમાં. બિલકુલ. ચલો, ઘણી બધી જગ્યાએ ક્યાંક અતિવૃષ્ટિ છે તો ક્યાંક વરસાદ થયો જ નથી. સવાલ એ થાય છે કે ખેડૂતો અને હાલ અત્યારે સૌથી વધારે નુકસાન શું હોઈ શકે અને સૌથી વધુ ચિંતા કઈ વાતની હોય છે, એ સવાલ લઉં છું. એની પહેલા એક કોલર જોડાયા છે. રવિભાઈ, સ્વાગત છે આપનું કૃષિ યાત્રામાં. હેલો. જી રવિભાઈ, સ્વાગત છે આપનું. શું છે આપની સમસ્યા? મગફળી પાણી ભરાઈ ગયું, સુકાઈ ગઈ, અને કપાસ સુકાઈ ગયો. દાદા, શું આવું? ક્યાંથી વાત કરો છો આપ? લોધિકા, રાજકોટ જિલ્લો, લોધિકા તાલુકો, કોઠાભી પડી. જી, આપણે જ્યાં વધારે પડતું પાણી ભરાઈ ગયું છે, કપાસ હોય કે મગફળી હોય, કોઈ પણ પાક હોય, અને જો એ સતત પાણી 8-10 દિવસ સુધી ભરાઈ રહેલું હોય તો એવી જગ્યાએ કપાસ કે મગફળી સુકાઈ જવાનું છે, નેચરલ વસ્તુ છે. અને ત્યારે હવે કપાસ કે મગફળી ન વાવતા એની અંદર જ્યારે થોડા 8-10 દિવસમાં ખરાડ થાય ત્યાર પછી એની અંદર તમે કઠોળ પાક તરીકે મગ, અડદ કે એવા ટૂંકા દિવસોવાળો પાક વાવી શકો છો. તો એક વસ્તુ છે કે આવા તમે કઠોળ પાકનું કોઈ પણ અથવા તો તલનું એવું કંઈ વાવેતર થઈ શકે ટૂંકમાં તમારે. ચલો, અન્ય એક કોલર જોડાયા છે. ખેડૂત મિત્ર, સ્વાગત છે આપનું કૃષિ યાત્રામાં. શું છે આપની સમસ્યા? હેલો. જી વિક્રમભાઈ બોલું છું, મોનિકાબેન. જી વિક્રમભાઈ, સ્વાગત છે આપનું કૃષિ યાત્રામાં. શું કહેવું છે આપનું, આપની સમસ્યા શું છે? મારે માલવિયા સાહેબને એટલું કહેવું છે કે અત્યારે જુવારનો સમય વાવવાનો છે કે વિયો બિયો? એટલે જુવાર તો તમે વાવી શકો, પણ ટૂંકમાં જુવાર છે એ અત્યારે રાઈટ ટાઈમ જ ગણી શકાય. અને જુવારની અંદર તો આપણે ઘાસચારા તરીકે જો વાવવાની હોય તો તમે ગમે એ ટાઈમે તમે વાવી, અને વરસાદ વધારે ઓછો હોય તો એને પાણી પાઈને પણ ઘાસચારા તરીકે ઉપયોગ કરી શકો ટૂંકમાં. એટલે જુવારનો તમે ગમે ત્યારે એને વાવી શકો છો. હા, શિયાળુ જુવાર હોય તો એને હજી થોડો ટાઈમને વાર છે. ટૂંકમાં તમારે શિયાળુ જુવાર તરીકે જો એને વાવવી હોય તો એ વાવવાને હજી ટાઈમ છે ટૂંકમાં. ચલો, અન્ય કોલર જોડાયા છે. કનુભાઈ, સ્વાગત છે આપનું કૃષિ યાત્રામાં. હલો. જી કનુભાઈ, શું છે આપનો પ્રશ્ન? પ્રશ્ન છે કે અત્યારે જમીનનું ધોવાણ થઈ ગયેલું છે, બે ફેરો કપાસ લાવ્યો તો બે ફેરો વયો ગયો છે. ક્યાંથી વાત કરો છો આપ? ગીરજીડા તાલુકામાંથી. જી, એટલે અત્યારે શું વાવવું? હવે અત્યારે પાણી બધા ક્ષેત્રો ફૂટી ગયેલા છે, તો અત્યારે શું વાવવું કરવું? હવે પછી નવે સસ્તી 5-10 દિવસ પછી આવે. હા, એટલે આપણે થોડી વાર પહેલા પણ જે ચર્ચા કરી એ જ વસ્તુ, આનો આ જ પ્રશ્નનો જવાબ એ જ આવશે કે ભાઈ તમે ટૂંકા દિવસોવાળો કોઈ પણ પાક વાવો કે જેથી કરીને તમે રવિ સિઝનની અંદર બીજો પાક, સારો પાક લઈ શકો. કારણ કે આ પાકની અંદર તો તમને ઓલરેડી અત્યારે નુકસાન થયું છે, બે વખત તમે બિયારણનું પણ તમને નુકસાન છે, ખાતર પણ ગયેલું છે, અને ઉપર જતા તમારી જમીન ધોવાઈ ગયેલી છે. તો એ જમીનને વ્યવસ્થિત કરતા જ તમારે 15-20 દિવસ થતા હોય ત્યાર પછી તમે ટૂંકા દિવસોવાળો કોઈ પણ પાક વાવી અને રવિ પાક સારી રીતે તમે ઉત્પાદન કરી શકો ટૂંકમાં, એવું થઈ શકે. બિલકુલ મહેશભાઈ, આપણે ક્યાંક ચર્ચા ચાલતી હતી કે ખેડૂતોને અત્યારે સૌથી વધારે ચિંતા કઈ વાતની હોય છે. એટલે ખેડૂતોને પણ આ જ વસ્તુ છે કે ભાઈ, એક તો મોડો વરસાદ થયો છે, જે ધાર્યા કરતા 15-20 દિવસ મોડો વરસાદ થયો, પછી સતત 10 દિવસ સુધી વરસાદ પડ્યો. એટલે ઓવરઓલ એક મહિના જેવું વાવણીને, આપણી જે રૂટીન વાવણી હોય એનાથી આપણે લેટ જતા રહ્યા છીએ. તો આવી પરિસ્થિતિની અંદર ખેડૂતો પણ મૂંઝવણમાં હોય કે ભાઈ હવે મારે આગળ ક્યાં જવું. અને જેમ બે ચાર ખેડૂત મિત્રોએ વાત કરી એમ, એક વખત સૌ પ્રથમ તો એને જમીનને વ્યવસ્થિત કરવી પડશે, એના માટે એને 8-10 દિવસ કે 15 દિવસ જેવો ટાઈમ લાગશે. કારણ કે એક તો પાણીને પહેલા નિતાર કરવા માટે એને વ્યવસ્થિત રીતે ઢાળ બનાવી, પાણીને ખેતરની બહાર નીકળે એવો પાણીનો રસ્તો આપવો પડશે સૌ પ્રથમ. અને પાણી નીકળ્યા પછી 7-8 દિવસે એની જમીન છે એ આખે આખી વ્યવસ્થિત રીતે એમાં હાથી ચલાવી કે એને લેવલિંગ કરવું પડશે કે જે કંઈ પોસિબલ હોય, એમાં વધારે પડતા પથ્થર કંઈક બહારથી આવી ગયા હોય તો એ પથ્થરો દૂર કરવા પડશે. તો આવું બધું ઓપરેશન કરતા એને ઓછામાં ઓછા 15-20 દિવસનો ટાઈમ લાગે. અને એ ટાઈમ જવાબ લઉં છું આપની પાસે. અને કોલર જોડાયા છે, લખતરથી જોડાયા છે. રમેશભાઈ, સ્વાગત છે આપનું કૃષિ યાત્રામાં. હેલો. હેલો. જી રમેશભાઈ, શું છે આપની સમસ્યા? વરસાદ અત્યારે થયો
હેલો જી, આપની સમસ્યા જણાવો. હા, અત્યારે હજી વરસાદ થયો, હજી વાવેવા છે નહીં, બરાબર. કાલ વરસાદ પડ્યો છે, હવે એમાં વાવવામાં મોડું ખાર પડી થોડી જમીન છે, બરાબર. તો હવે એના માટે અત્યારે શું વાવવું? બિલકુલ, મહેશભાઈ જણાવશે શું વાવવું જોઈએ. રમેશભાઈ, આપણે આના પહેલા પણ જે ચર્ચા કરી એ આગળના જે પ્રશ્નો છે એને અનુલક્ષીને થાય, પણ તમારે કદાચ ખારવાળી જમીન વધારે હોય તો તમે જુવાર કે એવા જે પાકો છે કે જે ફોડર પાકો જેને કહેવાય, ઘાસચારાના પાકો, મકાઈ છે, જુવાર છે, એવો પાક પણ તમે એની અંદર લઈ શકો, કે જેથી કરીને કમસે કમ તમારે દિવાળી સુધીમાં એ પાક નીકળી જાય, ને પછી દિવાળી પછી તમે રવિ પાક તરીકે એટલે કે શિયાળુ સિઝનની અંદર જીરું છે કે એવો સારો વ્યવસ્થિત પાક લઈને તમારા આખા વર્ષનું તમારી ઇન્કમ તમે એમાંથી જનરેટ કરી શકો એક જ પાકમાંથી ટૂંકમાં. બિલકુલ મહેશભાઈ, ક્યાંક જે ચર્ચા ચાલી રહી છે કે અતિવૃષ્ટિ ક્યાંક સર્જાય, ક્યાંક વરસાદ નથી પડી રહ્યો, જમીન જે છે તેનો કેટલો મહત્વનો ભાગ ભજવે છે? કારણ કે આમને કહ્યું કે ખારવાળી ક્યાંક જમીન છે, એટલે ગુજરાતમાં પણ અલગ અલગ પ્રકારની જમીનો હોય છે અલગ અલગ વિસ્તારોમાં. હા, આખા ગુજરાતને જમીનની દ્રષ્ટિએ 8 ભાગની અંદર વહેંચવામાં આવેલું છે, પણ ખાસ કરીને આપણે જોવા જઈએ તો અત્યારે આપણે ગુજરાતને 3 જ ભાગમાં ડિવાઈડ કરીએ છીએ કે ભાઈ સૌરાષ્ટ્રનો ભાગ, નોર્થ ગુજરાત અને સાઉથ ગુજરાત. તો સૌરાષ્ટ્રની અંદર જે જમીનો છે એ એકદમ સમતલ જમીન છે અને એ કાળી જમીન તરીકે પણ કહેવામાં આવે છે, બરાબર. જ્યારે સાઉથ ગુજરાતની જમીન છે એ એકદમ હાર્ડી બ્લેક સોઇલ કહેવામાં આવે છે, અને જે નોર્થ ગુજરાતની જમીન છે અથવા તો કચ્છની જમીન છે એ રેતાળ જમીન તરીકે કહેવામાં આવે છે. એટલે દરેક જમીનને અનુરૂપ પાક પણ અલગ અલગ થવાના છે. ધારો કે આછી જમીન હોય અથવા તો રેતાળ જમીન હોય તો એની અંદર તમે અમુક પ્રકારના પાક જ વાવી શકો, ટૂંકમાં કઠોળ પાકો સારા થાય, એમાં મગફળી સારી થાય, એવી રીતે તમે ધારો કે સૌરાષ્ટ્રની વાત કરો તો સૌરાષ્ટ્રની જમીનની અંદર કપાસ અને મગફળી પણ સારામાં સારા થઈ શકે. જ્યારે તમે સાઉથ ગુજરાતની વાત કરો તો ત્યાં શેરડી છે, ડાંગર છે, કે જે જમીનને અનુરૂપ હોય એવા પાક જો ખેડૂત વાવે તો એને સારામાં સારું ઉત્પાદન પણ મળે અને એને વધારેમાં વધારે પ્રોફિટ એમાંથી જનરેટ કરી શકે અને ઓછા ખર્ચે સારામાં સારો પ્રોફિટ જનરેટ થઈ શકે એવું થઈ શકે. જી મહેશભાઈ, ખેતીની ક્યાંક વાત ચાલી રહી છે, અતિવૃષ્ટિ હાલ સર્જાય છે અને એને અનુલક્ષીને વાત ચાલી રહી છે. હાલ જે ખૂબ રસપ્રદ વિષય છે કે જમીનના અલગ અલગ પ્રકારો છે અને જમીનને અનુલક્ષીને જો ખેતી કરવામાં આવે તો એનો પણ સારો ફાયદો થઈ શકે એમ છે. તો ચર્ચા આગળ પણ ચાલુ રાખીશું, કૃષિ યાત્રામાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક દર્શક મિત્રો, કૃષિ યાત્રા કાર્યક્રમ ચાલી રહ્યો છે. આપ પણ આપને મૂંઝવતા ખેતીને લગતા પ્રશ્નો આપ પૂછી શકો છો કોલ કરીને. ખેતીના એક્સપર્ટ અહીં ઉપસ્થિત છે અને આપ અહીં પણ કોલ કરીને આપની જે તે કંઈ પણ સમસ્યા છે અને પ્રશ્નો છે એ પૂછી શકો છો. હાલ એક કોલર જોડાયા છે ધારીથી, કનુભાઈ. કનુભાઈ, સ્વાગત છે આપનું કૃષિ યાત્રામાં. હાજી, હું માળવિયા સાહેબને પૂછું છું. જી, કે 20 દિવસનો કપાસ છે અને અત્યારે વરસાદ 8 દિવસ ચાલુ છે, વધારે પડતું પાણી જ્યારે જમીનની અંદર ભરાય રહે ત્યારે શું થાય કે જે મૂળ હોય એને ઓક્સિજનની જે જરૂરિયાત હોય છે એ પૂરી થતી નથી અને એના કારણે છોડ છે એ ઉભો સુકાઈ જતો, એટલે ટૂંકમાં વોટર લોગિંગ કન્ડિશન એને કહેવાય કે જે પાણી ભરાયેલું છે એના કારણે તમારો કપાસ સુકાઈ જાય છે. હવે સૌપ્રથમ તમારે, હવે વરસાદ જતો રહ્યો છે અત્યારે અને ખરાડ જેવા 3-4 દિવસથી છે એવું સૌરાષ્ટ્રમાં બધા જાણવા મળે છે, તો આપશ્રીને મારી વિનંતી છે કે આપ સૌપ્રથમ તેમાંથી પાણી કઈ રીતેનો પહેલાં નિકાલ કરો અને પાણી નિકાલ કર્યા પછી તમે એ જે કપાસના પાક છે એની અંદર પાણીને ખેંચવા માટે ધારો કે એમોનિયા અને યુરિયાનું કોમ્બિનેશનમાં ખાતર મળે છે માર્કેટની અંદર, એનો પણ તમે છંટકાવ કરો, જમીનમાં આપો. સાથે સાથે જો શક્ય હોય તો ફૂગનાશક તરીકે કોપર ઓક્ઝીક્લોરાઇડના ટેકનિકલની ઘણી બધી કંપનીની માર્કેટમાં દવાઓ મળે છે, તો એ દવા પણ તમે સાથે એડ કરીને તમે આપો તો સુકારા સામે પણ એનો સારો એવો ફાયદો થઈ શકે. પણ ખાસ કરીને અત્યારે જે પાણીને કારણે છે, એટલે એક વખત પાણી ઓટોમેટિક એમોનિયા અને યુરિયા બેઝ ખાતર તમે આપશો એટલે ઓટોમેટિક તમારા પાક છે એ પાણી છોડી દેશે અને સુકારો છે એ આપોઆપ બંધ થઈ જશે ટૂંકમાં. ચલો, અન્ય કોલર જોડાય છે. મહિરભાઈ, સ્વાગત છે આપનું કૃષિ યાત્રામાં. નમસ્કાર કૃષિ યાત્રા મોનિકાબેન અને સાહેબને નમસ્કાર. નમસ્કાર જી. મહિરભાઈ, ક્યાંથી વાત કરો છો આપ? હું જુનાગઢ જિલ્લાના માળિયા આટીનો તાલુકો છે, ગામ નવા ગળોદર થી. જી, આપની સમસ્યા? ખેડૂત આગળનો પ્રશ્ન છે, દરેક ખેડૂત આ પ્રશ્નમાં આવી જાય.
હવે અમારે અહીંયા વરસાદ પડ્યો છે સૌરાષ્ટ્રમાં જોરદાર, પાણી ભરાણ એટલે મગફળીમાં મોખરે છે જુનાગઢ જિલ્લો, અને માળિયા હાટીમાં અમારે મગફળી અત્યારે પાણી ભરીએ એટલે પીરો છે, એટલે એ તો યમુન્યા અને નાઇટ્રોજન ની હિસાબે બધું જયારે વિરામ થાય વરસાદ નો અને જયારે સૂર્યપ્રકાશ મળશે એટલે આવી જાય. સાહેબ ને કહેવાનું અમારે એ છે કે કપાસ નું એટલું અંતર કે માણાવદર માં કપાસ 30 મણ થી 40 મણ ઉપર વયો છે ખેડૂતો ને, અને અમારે માળિયાટીમાં બરોબર વધીને 25 મણ ના થી 20 મણ નો જ ઉતારો બેસે છે, ગમે એવી દવા એને છંટકાવ કરે અને પાણી ભરાતું હોય જમીનમાં કે ન ભરાતું હોય તો અમારે એટલું જ ખાંડી નો જ અંતર આવે છે કે ખાંડી જ ઉતરે માળિયાટીના જમીનમાં. કાઠિયાવાડ અને માણાવદર અમરેલી એમાં વધારે થાય છે ને જામનગર સુધી, એનું કારણ શું? એનો મુખ્ય કારણ મેં અમે થોડી વાર પહેલાં મોનિકાબેન સાથે ચર્ચાએ કરી હતી આપણે કે જે જમીન છે એ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે, અને બીજી મહત્ત્વની વસ્તુ છે કે એમની જે ટ્રીટમેન્ટ આપણે શરૂઆતથી લઈ અને શેક સુધી કરતા હોઈએ છીએ, ખાતર, દવા અને પાણી, આ ત્રણ વસ્તુ જો ભેગી થાય અને વ્યવસ્થિત ટાઈમસર એને આપવામાં આવે તો હું નથી માનતો કે ત્યાં તમારે માળિયામાં પણ 20 મણથી વધારે ન થાય, 20 મણથી પણ વધારે થઈ શકે. એટલે ટૂંકમાં થોડો જમીન ભાગ ભજવે છે એ હકીકત છે, પણ છતાંય આપણે એને રેગ્યુલર જો ખેડ ખાતરને પાણી આ ત્રણ વસ્તુ આપવામાં આવે વ્યવસ્થિત તો એમાં આપણે ઉત્પાદન લઈ શકશું જે આપણે ધારીએ છીએ એટલું ટૂંકમાં. બિલકુલ. અને એક કોલર જોડાયા છે. હેલો. હેલો જી, આપનું નામ જણાવો. હેલો જી, આપનું નામ જણાવો. હા, અમને મારો ફોન વેટમાં રાખેલો છે. ટોટાનાથી બોલું છું મેં. જી, ક્યાંથી વાત કરો છો? ટોટાના. આપનું નામ શું છે? ઝાકીર. ઝાકીર ભાઈ, સ્વાગત છે આપનું કૃષિ યાત્રામાં. શું કેવું છે આપનું, આપનો સવાલ શું છે એ જણાવશો? વરસાદ લેટ પડ્યો તો કઠોળના અંદર વાવેતર જે કરવું હોય તે કઠોળમાં કયું વાવેતર કરવું? એટલે કઠોળની અંદર આપ શ્રી કઠોળની અંદર મગ છે, અડદ છે કે એ સિવાયના કોઈ પણ પાક, સોયાબીન, ઘણા બધા કઠોળ પાકો છે, એમાંથી તમને જે સારું લાગે એ પાક કઠોળ પાકનું તમે વાવેતર કરી શકો છો ટૂંકમાં. પણ અત્યારે ખાસ કરીને મગ, અડદ જે ટૂંકા ગાળાના પાકો છે એવા પાકો વાવવા હિતાવહ છે, મારું એવું માનવું છે. બિલકુલ. ખાસ એમને ક્યાંક કઠોળની વાત કરી, શાકભાજીની જો વાત કરીએ તો અત્યારે શાકભાજીના પાકોમાં કયા પ્રકારની કાળજી રાખવી જોઈએ અને કયા શાકભાજીના પાકો આપણે વાવેતર કરીએ તો ફાયદાકારક છે? મોનિકાબેન, અત્યારે ખાસ કરીને આટલો બધો વરસાદ પડ્યો છે અને એવા ટાઈમે જે ચાલુ શાકભાજી હતા, ધારો કે ખેતરની અંદર વાવેલા હતા, એ બધાને વધારે પડતા પાણીને કારણે ઘણી વખત સુકારાનો પણ પ્રશ્ન આવી શકે છે એની અંદર. એ ઉપરાંત ઘણા શાકભાજી એવા હતા કે જે હજી ઉગીને ઊભા જ થતા હતા અને સતત પાણીમાં ને પાણીમાં, જેમ થોડી વાર પહેલાં એક ભાઈએ આપણને કીધું કે ભાઈ કપાસ મારો સુકાઈ જાય છે, એ રીતે શાકભાજી પણ પાણીમાં ને પાણીમાં સુકાઈ જતા હોય છે. તો એમને આટલું, અને શાકભાજીનું બિયારણ જનરલી બહુ મોંઘું આવતું હોય છે એટલે એ એમને ખૂબ જ મોટું નુકસાન ખેડૂતને થતું હોય છે. તો આવા ટાઈમે હવે જે પાક અત્યારે એને બચી ગયેલો છે, જે સુકાઈ ગયો છે, વધારે પડતું પાણી છે અને સુકાઈ ગયો છે, એમાં આપણે કંઈ નહીં કરી શકીએ. પણ જે પાક અત્યારે બચી ગયો છે એમાંથી એને સૌ પ્રથમ તો પહેલાં પાણીનો નિકાલ જેવી રીતે ઝડપથી થાય એ કરવું જોઈએ. ત્યાર પછી એમાં શક્ય હોય તો મેં વાત કરી એમ નાઇટ્રોજન બેઝ કે યમોનિયા બેઝ ખાતર એને આપે કે જેથી કરીને પાણીનું શોષણ થઈ જાય અને પાક છે એ વ્યવસ્થિત રીતે પાછો ઉગવાનું ચાલુ કરી દે. આ ઉપરાંત માર્કેટમાં ઘણા બધા એવા ઓર્ગેનિક ફર્ટિલાઇઝર પણ મળે છે કે જે તંતુમૂળ અને મૂળનો વિકાસ વધારે વધારે કરે, કારણ કે જ્યાં વધારે પડતું પાણી ભરાણું હશે ત્યાં એના મૂળ છે એ સંયુક્ત થઈ ગયા છે, એટલે મૂળ છે એનો વિકાસ અટકી ગયો હશે. તો એવા ટાઈમે નવા તંતુમૂળ ફૂટે એવી પ્રોડક્ટ માર્કેટમાં ઘણી બધી મળે છે, તો એ પણ તમે જમીનમાં નાખી અને ઝડપથી તમારા શાકભાજીને રિકવર કરી શકો છો ટૂંકમાં. ચલો, ક્યાંક અતિવૃષ્ટિ થઈ છે, અમુક જગ્યાએ એવી પણ છે કે જ્યાં મધ્યમ વરસાદ થયો છે, તો એવી જગ્યાએ કયા પ્રકારની કાળજી લેવી જોઈએ? અને ખાસ કરીને જ્યાં મધ્યમ વરસાદ થયો છે, અને એમાં બે પ્રકાર છે. એક મધ્યમ વરસાદ એવા એરિયામાં થયો છે કે જ્યાં વાવણી જ નથી થઈ, તો એ લોકોએ સૌ પ્રથમ તો જ્યારે ખરાડ નીકળશે એટલે અત્યારે મોટાભાગના ખેડૂતો વાવણીના કામમાં લાગી ગયા છે અને કદાચ 2 દિવસમાં એ લોકો વાવણી પૂરી કરી દેશે, એટલે કપાસ કે મગફળી કે કઠોળ કે જે કાંઈ એને વાવવું છે એ કામ તમામ થઈ જશે, એટલે પૂરું થઈ જશે ટૂંકમાં એનું. પણ જે લોકો અત્યારે જેને વાવી દીધું તો કોઈ પાણીની ફેસિલિટી હતી, કોઈ ડ્રીપ ઇરિગેશન એટલે કે ટપક પદ્ધતિથી કોઈ કપાસ વાવ્યો હોય અથવા તો કોઈને પાણી વધારે પડતું હોય અને મગફળી જેમને વાવી હોય. કોલેજ જોડાય છે આણંદથી વિનોદભાઈ, સ્વાગત છે આપનું કૃષિ યાત્રામાં. હેલો. હેલો. હેલો.
સંપર્ક ખોરવાઈ ગયો લાગે છે. તો ક્યાંક આજે કોલર જોડાતા હતા તેઓ આણંદથી હતા. આણંદમાં એમનો સમસ્યા શું હતી એ ખ્યાલ નથી, પરંતુ કયા પ્રકારની કાળજી આણંદમાં લેવી જોઈએ? એટલે આણંદ છે એની અંદર પણ જનરલી એ ડાંગરવાળો એરિયા છે અને શાકભાજીવાળો એરિયા છે. તો શાકભાજીની અંદર તો આપણે જે કાળજી લેવાની છે એની અંદર સૌ પ્રથમ તો મેં વાત કરી એ રીતે કે નાઇટ્રોજિનિયસ ખાતર આપવું જોઈએ અને પાણી જેટલું ઝડપથી છોડ મૂકી દે એવી એને બધી પ્રોસેસ કરવી જોઈએ ટૂંકમાં. અને ડાંગર છે તો ડાંગરના હવે ધરુવડિયા તૈયાર થઈ ગયા છે એટલે ક્યારેયો ભરાઈ ગયો તો ડાંગરની ફેર રોપણી એમને અત્યારે ચાલુ કરી દેવી જોઈએ કે જે જે જગ્યાએ પાણી ભરાયેલું છે એ ડાંગરની ક્યારેયો ભરાઈ જાય એટલે તરત એમાં ડાંગરની ફેર રોપણી કરી દે કે જેથી કરીને એનો રોપ છે એ વધારે પડતો મોટો ના થઈ જાય અને વ્યવસ્થિત રીતે. અને ડાંગર માટે એમ કહેવું હોય તો કહી શકાય કે અત્યારે રાઈટ ટાઈમ છે રોપણી કરવા માટેનો ટૂંકમાં. અને જે સૂકો પ્રદેશ છે ત્યાં કયા પ્રકારની કાળજી લેવી જોઈએ અને ત્યાં કયા પ્રકારનું વાવેતર કરવું જોઈએ? એટલે જે સૂકા પ્રદેશ છે એમાં હવે એમના માટે જ્યાં વાવણી નથી થઈ, આગળ થોડી વાર પહેલાં આપણે સુરેન્દ્રનગરની પણ એક કોલરનો ફોન હતો અને એમને એવું કીધું હતું કે ભાઈ અત્યારે પરિસ્થિતિ. આ જવાબ લઉં છું આપની પાસેથી, કોલર જોડાયા છે સુરતથી. હાર્દિકભાઈ આપનું સ્વાગત છે કૃષિ યાત્રામાં. જી હાર્દિકભાઈ આપની સમસ્યા શું છે? અહીંયા સર વરસાદનું પ્રમાણ વધારે છે અત્યારે. અમારો મુખ્ય પાક શેરડી છે. બરાબર. તો એમાં શું કાળજી રાખવાની અત્યારે? એટલે શેરડીના પાકની અંદર પણ એ આમ પાણીવાળો પાક છે એટલે કદાચ થોડું વધારે પાણી થઈ જાય તો શેરડીને બહુ નુકસાન ન થાય, પણ જે લોકોએ મોટી શેરડી છે કે આડી પડી ગઈ હોય કે એવું કંઈ હોય તો એમાં થોડું ઘણું આપણને નુકસાન જવાની શક્યતા રહે છે. પણ છતાંય અત્યારે જે રીતે તમારે ત્યાં સાઉથ ગુજરાતમાં વરસાદ પડ્યો છે એ જોતાં એવું લાગે છે કે તમારે શેરડીમાં પણ થોડું ખાતરને એનો ડોઝ અત્યારે નાઇટ્રોજિનિયસ અને એમોનિકલ ખાતર આપી અને વધારે પડતું જો પાણી લાગી ગયું હોય તો એ પાણી દૂર થાય એવું, પાણીને દૂર કરીને પાછો પાક છે એ મૂળ કન્ડિશનમાં આવે એવો આપણે પ્રયત્ન કરવો જોઈએ ટૂંકમાં શેરડીની અંદર પણ. બિલકુલ મહેશભાઈ, તો આપણી ક્યાંક ચર્ચા ચાલતી હતી કે સૂકા પ્રદેશોમાં કયા પ્રકારની કાળજી લેવી જોઈએ. હાલે સૂકા પ્રદેશોની અંદર ખાસ કરીને અત્યારે હવે જ્યાં વાવણી હજી નથી થઈ એવા એરિયાની અંદર તો હવે એક જ સ્કોપ રહે છે કે જ્યારે પણ વરસાદ થાય આ બે ચાર દિવસની અંદર, અત્યારે પણ હજી ફોરકાસ્ટ એવું છે કે કદાચ વરસાદ આ બે ચાર દિવસની અંદર એ એરિયામાં થઈ જાય, કચ્છ છે કે સુરેન્દ્રનગરનો અમુક ભાગ છે, તો એવા એરિયામાં એમને કઠોળ પાક એ જ હવે એના માટે બેસ્ટ ઓપ્શન છે ટૂંકમાં. એ સિવાય કોઈ ઓપ્શન મને દેખાતો નથી ટૂંક. એટલે મારું માનવું એવું છે કે એમને કઠોળ પાકની જ ખેતી કરવી જોઈએ અથવા તો તલ કે એવું કંઈ લવાવવું જોઈએ ટૂંકમાં. બિલકુલ. ચલો મહેશભાઈ, ખેડૂત મિત્રો સમય થયો છે છૂટા પડવાનો. મહેશભાઈ આપે કૃષિ યાત્રા કાર્યક્રમ થકી ખેડૂત મિત્રોને અતિવૃષ્ટિમાં ખેતી પાકોમાં કાળજી વિશે માહિતી અને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો આભાર. આભાર. થેન્ક યુ. તો ખેડૂત મિત્રો આવતા શનિવારે ફરીવાર મળીશું એક નવા વિષય સાથે કૃષિ યાત્રા કાર્યક્રમમાં. ત્યાર સુધી મને પણ રજા આપશો. નમસ્કાર.